આજે આપણે વિજ્ઞાન ટેકનોલોજી વિજ્ઞાનનો અભ્યાસ કરીશું, જેમાં પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં આગળનો આગળના ટોપિક વિશે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે જીવનમાં થતા હવા અને આબોહવા વિશે વાત કરીશું. આજે આપણે હવાની ગતિ પવન વિશે માહિતી મેળવી છે. જેમાં હવા વિશે આપણે વાત કરીએ તો તમે જાણો છો કે જ્યારે ચોમાસું શરૂ છે, ચોમાસા દરમિયાન જમીન પરની હવા લો પ્રેશરના કારણે જમીન પરથી ઉપરની તરફ જાય છે, જેથી કરીને દરિયાની હવા જમીન તરફ ગતિ કરે છે અને જે જમીનની હવા ઉપરની તરફ ગઈ હોય છે તેનું સ્થાન પૂર્તિ કરે. આમ દરિયાની હવા જમીન પર આવતા તમે જાણો છો કે હાલમાં જે લો પ્રેશર સર્જાય છે તેમાં વરસાદ આવે છે. આથી હવાની વાત કે જે પવન દ્વારા આપણે દરિયા તરફની હવા જમીન તરફ આવે છે, જમીન તરફની હવા દરિયા તરફ જાય. હવે વાત કરીએ પવનો, કે જેમાં પવનોના બે પ્રકાર હોય છે, એક જમીની પવન અને બે દરિયા પવન. જેમાં આપણે દરિયા પવનો વિશે અભ્યાસ કરવાનો છે. હવે દરિયા પવનમાં દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતા જમીનની હવા વધુ ગરમ થાય છે. આ હવા ઉપર તરફ જાય છે, જેથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્રની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. આમ હવાની ગતિ વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જાય છે. દિવસ દરમિયાન આ લહેરોની દિશા સમુદ્રથી જમીન તરફની હોય છે. આમ દરિયા લહેરો ઉત્પન્ન થાય છે.